जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय नामाना मूळ तत्वों, अपने जीएसटी जे चैप्टर है एटले के वस्तु अने सेवा कर विषय अभ्यास कर रहा छे, बराबर। जेने आपणे टूंक में शू कही छे, वसेक। अगाउना वीडियो में आपने एना लाभो अने केवी रीतना जे पूर्ति जे छे पूर्ति खरीद वेचाण छे अन्य राज्य में हो त्यारे के रीतना लागू पड़े छे एना विषे अभ्यास कर्यो छे। आ वीडियो नी अंदर आपने एना केटलाक सरकारी आंकड़ाओ के टकावारी आपेली छे। टकावारी आम तो जोवा जोईए तो समयांतरे बदलाती रहती होय छे, परंतु आपणे वर्तमान जे आंकड़ाओ होय एने ज ध्यानमां लेवामां आवता होय छे। एटले के जे हालनी जे परिस्थिति छे ए परिस्थितिने आधारित जे सरकारे रजूआत करेली छे 2017 में, बराबर ने, एना आधारे ज आपणे केटलाक परिशिष्ट आधारित आंकड़ाओनी रजूआत थयेली छे के केटला टका एमां राज्य वसेक, केन्द्रीय वसेक अने संकलित वसेक लागे छे। तो अहीं आंकड़ानी रजूआत आपणे एना द्वारा अभ्यास करीशुं। वस्तु अने सेवाओनो अहीं वस्तु अने सेवाओ करना दर के चौक्स जे टैक्स जे दर छे ए आपेलो छे। वस्तुओं अने सेवाओं एक ज परोक्ष कर माळखा हेठळ आवरी लेवामां आव्या छे। जे अगाउना आपणे जोयुं हतुं के प्रत्यक्ष कर अने परोक्ष कर राज्यना अलग करो हता अने केन्द्रना अलग अलग करो वधा हता। ए करोने आपणे एक ज कर हेठळ लावी दीधो, एटले के एक देश एक कर, बराबर ने। जेने वस्तुओं अने सेवाओनो कर एटले के वसेक કહેવામાં આવે છે। વસેકને આપણે ઇંગ્લિશમાં જીએસટી કહીએ છીએ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। આ કર કાયદા હેઠળ વસ્તુ અને સેવાની જરૂરિયાત ધ્યાનમાં રાખીને જુદા જુદા કરનો દરો કરના દરો નક્કી કરવામાં આવ્યા છે। જેવી જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે એનો દર રાખવામાં આવેલો છે। દાખલા તરીકે કોઈ મોજ શોખની વસ્તુઓ હોય, એ મોજ શોખની વસ્તુઓ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કરતાં કે જે આવશ્યક અમુક પ્રકારની વસ્તુ હોય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં 0% પણ જીએસટી, કોઈ જીએસટી પણ લાગુ ના પડતી હોય અને નોર્મલ જે ઓછામાં ઓછી જીએસટી રાખતા હોય। જ્યારે મોજ શોખની વસ્તુઓ હોય અને એ મોજ શોખની વસ્તુઓ પાછળ જીએસટીનો દર છે વધતો હોય છે, એટલે કે એ 28% સુધીનો દર રાખેલો છે, બરાબર ને। તો જે આમ જોવા જઈએ તો જે જીએસટીનો દર છે, આપણે સીધી દ્રષ્ટિએ જોવા જઈએ તો જે મોજ શોખની વસ્તુઓ, બરાબર, આપણે એક જીવન જરૂરિયાતની વસ્તુ તરીકે એક ઉદાહરણ લઈએ તો એક ફોર વ્હીલ આપણી પાસે હોય જે નોર્મલ ધોરણે કે અલ્ટો છે આ છે તે છે, હવે એની જીએસટીનો દર જે છે એ જીએસટીનો દર કેવો હશે, થોડો ઓછા પ્રમાણમાં હશે। એના સંદર્ભમાં આપણે કોઈ BMW છે એવી તેવી મોટી કાર કે જેની કિંમત જે છે એ હાઈ લેવલ ઉપર હોય, બરાબર ને, એવી હાઈ લેવલની કારોની જે કિંમત, તો એ મોજ શોખની વસ્તુઓ થઈ ગઈ કહેવાય। તો એ જે વસ્તુ છે બ્રાન્ડ થઈ એટલે એના ઉપર જીએસટીનો દર છે એ પેલી જે નોર્મલ હોય ફેમિલી બાઇક ફેમિલી કાર હોય એના કરતાં એનો જીએસટીનો દર વધારે હશે, બરાબર છે। કારણ કે એ મોજ શોખની વસ્તુ હતી, તો બાઇકની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણી નોર્મલ બાઇક હોય એના કરતાં જે કોઈ આમ સ્પોર્ટ બાઇક હોય, સારામાં સારું બાઇક હોય, બરાબર છે, જે બ્રાન્ડેડ બાઇક હોય, તો એ બાઇકની જે જીએસટીનો દર છે એ દર કેવો હશે, વધારે હશે। તો અહીંયાથી આપણને ખ્યાલ આવી જ જાય, બરાબર છે, કે એક સામાન્ય હોટલમાં ખાવા જઈએ ત્યાં જીએસટીનો દર કેવો હશે, અને કોઈ 5-star કાં તો 7-star હોટલમાં ખાવા જઈએ તો ત્યાં જીએસટીનો દર છે એ એના કરતાં થોડો વધારે હશે, બરાબર। તો આ જીએસટીના દર તો એના આધારે અલગ અલગ પાડવામાં આવેલા છે। મૂળભૂત જરૂરિયાતોથી મોજ શોખની સગવડો સુધીની જ વસ્તુઓ અને સેવાઓ અંગે વિભિન્ન દરો નક્કી કરવામાં આવ્યા છે। મૂળભૂત જરૂરિયાતોના વસ્તુના સ્વરૂપે હોય છે, જેમાં 0%
દરથી 28% સુધીના દરનો સમાવેશ થઈ શકે. એટલે અમુક પ્રકારની મૂળભૂત જરૂરિયાતો હોય બરાબર છે, એને 0% દરે પણ જીએસટી છે કે એને કોઈ જીએસટી લાગુ નથી પડતી, અને કોઈ મોજ શોખની વસ્તુઓ હોય તો એને 28% સુધીની પણ જીએસટી એટલે કે વસેક લાગુ કરવામાં આવેલો છે. તો અહીંયા રાજ્ય બહાર અને રાજ્યમાં વસ્તુઓ પૂરતી અંગેના વસેક દરો જે આપણને નોટિફિકેશન નંબર 1/2017 સેન્ટ્રલ ટેક્સ રેટ કે જે સરકાર કેન્દ્ર સરકારે જે ઇન્કમ ટેક્સ ટેક્સ વિભાગે જે નક્કી કરેલા છે એ જ આપેલા છે. અહીંયા પરિશિષ્ટ અને વસેક એટલે કે એના દર, પરિશિષ્ટ આપણને 1, 2, 3, 4, 5 એ રીતે આપેલા છે. એ રીતે અહીંયા આંતરરાષ્ટ્રીય આંતરરાજ્ય એટલે કે બે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે પૂરતી સંકલિત વસેક એટલે કે IGST બરાબર છે, એમાં આંતરરાજ્ય કે જે તે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ આંતરિક પૂરતી, કે આપણે દાખલા તરીકે અહીંયા પરિશિષ્ટ એકની અંદર 5% જીએસટી લાગે, કેટલી લાગે 5%, તો રાજ્યની અંદરને અંદર વ્યવહાર થાય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદરને અંદર વ્યવહાર થાય, આપણું ઉદાહરણ લઈએ ગુજરાત અમદાવાદ અને સુરત વચ્ચે વ્યવહાર થાય તેવા સંજોગોમાં જો 5% પરિશિષ્ટ 1 હેઠળ 5% જીએસટી લાગુ પડતી હોય તો CGST 2.5% અને રાજ્ય એટલે કે SGST 2.5% લાગુ પડે. બરાબર, ખ્યાલ આવ્યો. હવે સંકલિત જીએસટીની વાત કરીએ તો કે સંકલિત જીએસટી આપણે સુરતમાંથી દાખલા તરીકે મુંબઈમાં વેપાર કરતા હોય તો રાજ્ય બહાર વેપાર થાય તો બહાર વેપાર થાય ત્યારે આ રાજ્ય વસેક લાગુ પડે નહીં, કેન્દ્રીય વસેક લાગુ પડે નહીં. શું લાગુ પડશે? અહીંયા IGST લાગુ પડે. શું લાગુ પડશે? IGST. એ તમારે ખાસ ધ્યાનમાં લેવું કે રાજ્યની બહાર જ્યારે વેપાર થાય તો તેવા સંજોગોમાં IGST લાગુ પડે એટલે કે સંકલિત GST, અને રાજ્યની અંદર જ વેપાર થાય ને તો 2 GST લાગુ પડે. એમાં સેન્ટ્રલ GST, CGST આપણે કહીએ બરાબર, કેન્દ્રીય વસેક, અને રાજ્ય વસેક જે SGST કહીએ, તો એ બંને લાગુ પડતી હોય છે. જેના મૂળ જે 1% હશે એના 0.5% એ વસેક લાગુ પડવામાં આવેલી હોય છે. પછી પરિશિષ્ટ બેની અંદર અહીંયા આપણને 12% સંકલિત વસેક, એના 0.5% શું હશે? કેન્દ્રીય વસેક અને સ્ટેટ એટલે કે SGST હશે. બરાબર, તો એ રીતે અહીંયા પરિશિષ્ટ ત્રણમાં કેટલા 1% હશે? તો કે 18%. 18% એટલે 0.5% કેન્દ્ર વસેક હશે અને 0.5% રાજ્ય વસેક હશે. જો અહીંયા આપણને રાષ્ટ્રીય એટલે કે CGST ને SGST એ જે છે એ IGST 0.5% પ્રમાણમાં, એ તો ખ્યાલ આવી જ જવો જોઈએ કે IGST ક્યારે લાગે? તો કે આપણું જે રહેઠાણ છે એના સિવાય બહારના રાજ્યની અંદર જ્યારે વેપાર કરીએ ત્યારે જ IGST લાગે, ત્યારે CGST કે SGST લાગુ પડે નહીં. અને રાજ્ય છે અને રાજ્યની અંદરની અંદર આપણે જ્યારે વેપાર કરીએ ને તો તેવા સંજોગોમાં IGST છે એ લાગુ પડે નહીં. ત્યારે કઈ લાગુ પડશે? 2 પ્રકારની GST, CGST અને SGST. બરાબર છે, તો આટલી વસ્તુ ધ્યાનમાં લેવી. અને CGST ને SGST જે 0.5% આપેલા હશે એ 1%ના 0.5% કરવાના. તો અહીંયા 18% છે તો 9% CGST અને 9% SGST. બરાબર, અને રાજ્યની બહાર વેપાર છે તો આવા કોઈ પણ પ્રકારના 2 અડધા કરવાની જરૂરત નથી, એક જ GST લાગુ પડે જેને આપણે IGST કહી શકીએ. બરાબર, પછી પરિશિષ્ટ 4ની અંદર પણ 28% છે તો 14% લેખે, અને પરિશિષ્ટ 5ની અંદર 3% તો 1.5% લેખે, અને પરિશિષ્ટ 6ની અંદર 0.25% GST લાગે છે તો 0.125% લેખે. અહીંયા આપણને એ પરિશિષ્ટ 6ની અંદર આપેલું છે, અને પરિશિષ્ટ 6 જે છે એમાં 25ની જગ્યાએ 1% કરેલું છે, 3% રાખવામાં આવેલ છે. એટલે ખાસ ધ્યાનમાં લેવું, એટલે 3% હોય તો તેવા સંજોગોમાં
1.5% 1.5% લે કે એસજીએસટી અને સીજીએસટીની વેચણી થશે। સેવાઓ માટે પણ મુખ્યત્વે ચાર સ્લેબ છે। કેટલા સ્લેબ આપેલા છે? ચાર। કેવા કેવા પ્રકારની તમે સેવાની માંગણી કરો છો તેના આધારે 5%, 12%, 18% અને 28% સંદર્ભમાં લાગુ પડે છે। એટલે આજે આપેલા છે 5%, 12%, 18% અને 28%, બરાબર, કે જેવી જેવી સરકાર આપણને સુવિધાઓ કે સેવાઓ ઉપલબ્ધ કરાવે અથવા કોઈ ખાનગી એકમ દ્વારા ઉપલબ્ધ સેવા મળે એ સેવામાં એની જીએસટીનો દર પણ એ પ્રમાણે હોય છે। દાખલા તરીકે આપણે કોઈ હોટલની જ વાત કરીએ, હોટલની અંદર જો સિમ્પલ સુવિધા સર્વિસ હોટલ દ્વારા આપે તો તેવા સંજોગોમાં જીએસટીનો દર છે એ 5% પણ હોઈ શકે। અને કોઈ એ હોટલમાં, બરાબર છે, એક જ હોટલની અંદર 7-સ્ટાર સુવિધાઓ, બધા જ પ્રકારની સુવિધાઓ આપે તો એ 28% પણ જીએસટી વસૂલ કરી શકે છે, બરાબર છે। તે ધ્યાનમાં લેવું, જીએસટીના દરોમાં સમયાંતરે ફેરફાર થવાથી પરિસ્થિતિ ઊભી થાય છે। એટલે અહીંયા આપણે અગાઉ મેં કીધું એમ જ કે ઘણી વખત આ સમયાંતરે જેવા જેવા સંજોગો ઊભા થશે તેવી તેવી રીતે જીએસટીના દરોમાં પણ ફેરફાર થતો જોવા મળશે, બરાબર। તો આ કોષ્ટક હતું। હવે આપણે આ પૂર્તિ એટલે ખરીદ વેચાણ, મેં અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી કે પૂર્તિ કોને કહેવાય, તો કે ખરીદ વેચાણને પૂર્તિ કહેવાય, અને અંગ્રેજીમાં શું કહેવાય, તો કે સેલ સપ્લાય। પૂર્તિ એટલે શું કહેવાય છે? સપ્લાય, અને પરચેસ એટલે ખરીદી, અને સેલ્સ એટલે કે વેચાણ। પછી આવક પૂર્તિ કેન્દ્રીય આવશ્યક, હવે અહીંયા ખાસ ધ્યાનમાં લેજો, આવક પૂર્તિ કેન્દ્રીય આવશ્યક, અને ઇનપુટ સેન્ટ્રલ જીએસટી જેને સી જીએસટી પણ કહેવાય, પણ શું નામ આગળ ઉમેરવું, ઇનપુટ, શું આવશે, આવક પૂર્તિ એટલે ઇનપુટ સેન્ટ્રલ જીએસટી। આ શોર્ટ ફોર્મ ખાસ યાદ રાખજો, એના ફૂલ ફોર્મ પણ ખાસ યાદ રાખજો, કારણ કે ઘણી વખત પરીક્ષાની અંદર આવા સંક્ષિપ્ત નામો આપણને આપેલા હોય છે। આવક પૂર્તિ રાજ્ય વસે, કેન્દ્રીય વસક હતું, આ રાજ્ય વસે એટલે એસજીએસટી, કયું આવશે, આઈએસજીએસટી। એસજીએસટી આવક પૂર્તિ એટલે ઇનપુટ, શું થશે, ઇનપુટ, ઇનપુટ સ્ટેટ જીએસટી, બરાબર છે। એ રીતે આવક પૂર્તિ કેન્દ્રીય પ્રદેશના વસેક, એટલે પ્રદેશના વસેક એટલે પહેલાં જે આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો કયા હશે, કેન્દ્ર શાસિત પ્રદેશો, તો ઇનપુટ યુનિયન ટેરેટરી જીએસટી એટલે કે યુટી જીએસટી। કેન્દ્રીય વસે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કઈ જીએસટી લાગુ પડે, યુટી જીએસટી, એ ખાસ ધ્યાનમાં લેજો। અને આવક પૂર્તિ સંકલિત વસે, એટલે સંકલિત વસે એટલે આઈજીએસટી, કઈ આવશે, આઈજીએસટી, અને ઇનપુટ ઇન્ટિગ્રેટેડ જીએસટી તરીકે ઓળખવામાં આવે છે, ઇનપુટ ઇન્ટિગ્રેટેડ જીએસટી તરીકે ઓળખવામાં આવે છે। હવે બધા આ આવકના હતા, આવકમાં બધી જગ્યા ઉપર તમને ઇનપુટ જોવા મળશે, શું મળશે, ઇનપુટ। હવે એ રીતે હવે જાવક આવશે, તો જાવકમાં શું આવશે, આઉટપુટ આવશે, શું આવશે, આઉટપુટ, આઉટપુટ। તો પહેલું જ આપેલું છે કે જાવક પૂર્તિ કેન્દ્રીય વસે, તો આઉટપુટ સેન્ટ્રલ જીએસટી એટલે કે સી જીએસટી, પરંતુ કેવી, આઉટપુટ જાવક પૂર્તિના છે, બરાબર છે। એ રીતે જાવક પૂર્તિ રાજ્ય વસે એટલે કે આઉટપુટ સ્ટેટ જીએસટી એટલે કે એસ જીએસટી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો આ રીતે બધા આપેલા હશે। પછી આવે છે આઠમું, જાવક પૂર્તિ કેન્દ્ર શાસિત પ્રદેશના આવશ્યક એટલે કેન્દ્ર શાસિત પ્રદેશના આવશ્યક એટલે યુટી જીએસટી, એટલે આપણે ખ્યાલ જ છે કેન્દ્ર શાસિત પ્રદેશ, બરાબર, તો કેન્દ્ર શાસિત પ્રદેશ યુટી જીએસટી લાગુ પડે। તો અહીંયા આઉટપુટ યુનિયન ટેરેટરી જીએસટી એટલે કે યુટી જીએસટી, પછી જાવક પૂર્તિ સંકલિત વસે, જાવક પૂર્તિનું જ યાદ રાખવાનું, આઉટપુટ ઇન્ટિગ્રેટેડ સંકલિત વસે એટલે શું કહેવાશે, આઈજીએસટી, શું કહેવાશે, આઈજીએસટી કહેવાશે। એ રીતે અહીંયા આંતરરાજ્ય પૂર્તિ, શું કહેવાશે, આંતરરાજ્ય પૂર્તિ એટલે ઇન્ટ્રાસ્ટેટ સપ્લાય, અને આંતરરાજ્ય પૂર્તિ એટલે ઇન્ટ્રાસ્ટેટ સપ્લાય, અને આંતરરાજ્ય પૂર્તિ એટલે ઇન્ટર સ્ટેટ સપ્લાય, બરાબર છે। આ વસ્તુઓ જે છે આ શોર્ટ નામ આપેલા છે, શોર્ટ નેમ, અને જે પ્રકારે
आईजीएसटी के संकलित वसेक एसजीएसटी और सीजीएसटी केव रीतना वेचनी थाई से ये परिशिष्ट आपेला से परिशिष्ट संदर्भ में खास ध्यान में लेवा।